જુઓ મિત્રો, હવે આપણે વાત કરીએ KCL વિશે. KCL KCL એટલે કે કિર્ચોફ કરંટ લો, બરાબર. એના વિશે આપણે વાત કરીએ. KCL કિર્ચોફ કરંટ લો, બરાબર મિત્રો. KCL છે શું, એના વિશે ચર્ચા કરીએ. જુઓ મિત્રો, KCL તમે જોઈ શકો છો, કિર્ચોફ કરંટ લો. ઇન કમિંગ એન્ડ આઉટ ગોઈંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો, આઈ વન આઈ ટુ આઈ ફોર ઇનકમિંગ છે ઇક્વલ ટુ આઈ થ્રી ઇક્વલ ટુ આઈ ફાઈવ આઉટ ગોઈંગ કરંટ છે, ઇ આઈ ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે. ઇનકમિંગ ઇક્વલ ટુ આઉટ ગોઈંગ ઇક્વલ ટુ ઝીરો કિર્ચોફનો નિયમ છે. ઓકે, આપણી કિર્ચોફ કરંટ લોની આકૃતિ છે, તમે જોઈ શકો છો. એ એક બેટરી છે, 12 વોલ્ટની છે, પણ આપણે લઈશું 9 વોલ્ટની. એ કરંટ છે, કરંટની માપવા માટે આપણે એમીટર લઈશું. અહીંયા જોઈ શકો છો, રેઝિસ્ટર છે 4 ઓહ્મ છે, આપણે એની જગ્યાએ 330 ઓહ્મનું લઈશું. એ અહીં આપણે એમીટર મૂકીશું. આઈ ટુ છે, એ આર ટુ છે, આપણે એની જગ્યાએ 220 ઓહ્મ લઈશું. અહીંયા અહીંયા પણ એ મીટર મૂકીશું, અને આર થ્રી 180 ઓહ્મ લઈશું. ત્યારબાદ સર્કિટ અહીંયા કમ્પ્લીટ કરશે. ઓકે મિત્રો, આ સર્કિટ ડાયાગ્રામ છે. ઓકે, હવે આપણે વાત કરીએ KCLની. જો મિત્રો, હવે આપણે બ્લેક બોર્ડ ઉપર KCL વાયર KCL ડાયાગ્રામ દોરીએ સર્કિટ પ્રમાણે. જો મિત્રો, અહીંયા 9 વોલ્ટની બેટરી છે, 3 એમીટર છે, A1 A2 A3, બરાબર છે. R1 R2 અને R3 3 રેઝિસ્ટર. ઓકે મિત્રો, જો હવે આપણે બેટરી બેટરીમાંથી પ્લસ ને માઇનસ બંને છેડા હશે. DC બેટરી છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, બે ટર્મિનલ હશે, પ્લસ એન્ડ માઇનસ. ઓકે, પ્લસનો છેડો આપણા બ્રેકબોર્ડના પ્લસ પોઝિશન પ્લસ સાથે આપેલ છે, બરાબર છે. એ તમે જોઈ શકો પ્લસ. ઓકે, આ બધા હોરિઝોન્ટલ એકબીજા સાથે કનેક્ટેડ જ છે. આખી નોડ, બરાબર છે, કનેક્ટેડ છે. 1 થી લઈને 30 સુધીનું તમામ નોડ પોઈન્ટ આ લાઇન સાથે કનેક્ટેડ છે. એવી રીતે બેટરીનો નેગેટિવ પોઈન્ટ નેગેટિવ સાઈડ, એ જોઈશું માઇનસ નેગેટિવ સાઈડ. એ પણ બધા નોડ પોઈન્ટ સાથે કનેક્ટેડ છે. ઓકે, અહીંયાથી ગમે ત્યાંથી ન્યુટ્રલ તમે આપી શકો છો, ન્યુટ્રલ લિંક આપી શકો છો. અહીંયાથી તમે ગમે ત્યાંથી પાવર સપ્લાય આપી શકો છો, ગમે ત્યાંથી તમે પાવર સપ્લાય ગમે ત્યાં આપી શકો છો. પોઝિટિવ એ એકવાર પાવર સપ્લાય આપ્યા પછી આ દરેક પોઈન્ટ ઉપર પાવર સપ્લાય અવેલેબલ હશે, બરાબર છે. તમે ગમે ત્યાંથી ગમે તે પોઈન્ટ ઉપરથી તમે પાવર સપ્લાય આપી શકો છો બ્રેકબોર્ડની અંદર. ઓકે, આ વાત થઈ બ્રેકબોર્ડ પાવર સપ્લાય વિશે. અહીંયા જુઓ મિત્રો, અહીંયા મેં પાવર આપી દીધો. મેં જેમ કહ્યું એમ આ દરેક પોઈન્ટ ઉપર પાવર સપ્લાય અવેલેબલ હશે, તો અહીંયા બીજા પોઈન્ટ પરથી પાવરનો મેં એમીટર સાથે આપ્યો. હવે એમીટરનો છેડો પાવરનો હું રેઝિસ્ટર સાથે આપીશ. એ મેં આપ્યો અહીંયા, એમ આપ્યો રેઝિસ્ટરના. ઓકે, અહીંયા જુઓ, અહીંયા પણ અહીંયા વર્ટિકલમાં અહીંયા પોઈન્ટ આપ્યા પડશે. આ પોઈન્ટ ઉપર મેં પાવર આપ્યો એટલે આ વર્ટિકલમાં કોઈ પણ પોઈન્ટ ઉપર પાવર અવેલેબલ હશે. એ વર્ટિકલ ઉપર તમે રેઝિસ્ટર એકવાર એક પોઈન્ટ જોઈન કર્યા પછી બીજો પોઈન્ટ વર્ટિકલ ઉપર તમે જોઈન કરી ના શકો, બરાબર ને. શોર્ટ થાય, આ વર્ટિકલ ઉપર પાવર અવેલેબલ છે, કોઈ પણ પોઈન્ટ ઉપર કોઈ પણ નોડ ઉપર પાવર તમને જોવા મળશે. ઓકે, તો મેં એ મીટરમાંથી પાવર સપ્લાય આપી દીધો, અહીંયાથી પાવર અહીંયા જશે, બરાબર છે. સર્કિટ ડાયાગ્રામ તમે જોયો છો કેવી રીતે થયો છે. જુઓ, આપણે અહીંયાથી આટલા પાવર આપી દીધો, બરાબર છે. એમીટરમાંથી અહીંયા એમીટર લગાવેલું છે, લગાવ્યું, અને અહીંયા એમીટરમાંથી મેં અહીંયા પાવર આપી દીધો. અહીંયાથી પાવર ડિવિઝન થશે, બરાબર છે. એ વિશે આપણે ચર્ચા કરીએ. જો અહીંયા પાવર આવી ગયો, પાવર અહીંયાથી હવે ડિવિઝન થશે.
મેં પાવર પાંચસો મીટરમાં આપ્યો, ઓકે. પાંચસો મીટરમાંથી પાવર મેં આટલું રજિસ્ટરને આપ્યું, ઓકે. અહીંયા પાવર પાછો આવી ગયો, ઓકે. હવે પાવરને સર્કિટને કમ્પ્લીટ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો, મેં આ સર્કિટ કમ્પ્લીટ કરી. અહીંયાથી એ મીટરમાં આપ્યો અને એ મીટરમાંથી છેડો અહીંયા આપ્યો, આ પાવર સાથે આપ્યો, એટલે આર ટુ. આર ટુ તમે રજિસ્ટર જોઈ શકો છો. આર ટુને અહીંયાથી પોઈન્ટ આપીને ન્યુટ્રલ સાથે આપણે કનેક્શન કરી દીધું, આપણે ન્યુટ્રલમાં આપ્યો. અહીંયાથી આપણે ન્યુટ્રલમાં આપીશું. આ જોઈ શકો છો, અહીંયાથી મેં ન્યુટ્રલ લિંક આપી દીધી, ન્યુટ્રલની અંદર કનેક્ટ કરી નાખ્યું. હવે એ જ રીતે આ બે રજિસ્ટરનું કામ પતી ગયું. હવે એ રીતે આર થ્રીનો છેલ્લો લાસ્ટ રજિસ્ટર જો એને કીધે કરશું, એને સેમ એવી રીતે જ અહીંયાથી મેં પાવર ઉઠાવ્યો, મેં અહીંયા આપ્યો, ઓકે. આ પાવર પાછો મેં રજિસ્ટરને આપી દીધો, ઓકે. એટલે અહીંયાથી જે પાવર છે અહીંયા જશે, અહીંયાથી કન્વર્ટ થઈને અહીંયા આવશે, અહીંયાથી અહીંયા આવશે, અને અહીંથી ન્યુટ્રલ દ્વારા પાછો ન્યુટ્રલમાં જતો રહેશે. આ રીતે થશે કેસીએલ ડાયાગ્રામ, બરાબર છે. અહીંયા મેં લીધો છે 330 ઓહ્મ રજિસ્ટર, તમે જોઈ શકો છો આર વન, ઓકે. અહીંયા તમે જોઈ શકો છો મેં લીધો છે આર ટુ 220 ઓહ્મ, અહીંયા મેં લીધો છે આર થ્રી 180 ઓહ્મ, ઓકે. આ થયું ડાયાગ્રામ કમ્પ્લીટ. હવે જોઈએ કેસીએલ સર્કિટ કેવી રન થાય છે, જુઓ. ઓકે, આ ટોટલ કરંટ મળ્યો 20.9 એમ્પિયર. આ રેઝિસ્ટરનો કરંટ મળ્યો આર વનનો, આર વનનો રેઝિસ્ટરનો કરંટ મળ્યો 9.41 મિલી એમ્પિયર. આ આર થ્રીનો મળ્યો 11.5 મિલી એમ્પિયર. આ બંનેનો સરવાળો કરશો એટલે 20.9 મિલી એમ્પિયર આવી જશે કમ્પ્લીટ. એટલે ઇનકમિંગ ઇક્વલ ટુ આઉટગોઈંગ ઇક્વલ ટુ 0, બરાબર છે. આઈ ટુ પ્લસ આઈ થ્રી આ કરશો, બરાબર, કેલ્ક્યુલેશન કરશો તો તમારે કમ્પ્લીટ પાવર મળી જશે, અને કમ્પ્લીટ એનું મેજરમેન્ટ મળી જશે 20.9 વોલ્ટ. એ મળી ગયો 9 I2 આર ટુ પ્લસ આર થ્રી ઇક્વલ ટુ આર આર વન, ઓકે. તો આ વાત થઈ કેસીએલ વિશે. તો મિત્રો, તમે કેસીએલ વિશે સારી રીતે સમજણ પડી ગઈ હશે, આઈ હોપ, બરાબર છે. લાઈક કરો, શેર કરો, ને શક્ય હોય તમારા કુટુંબની અંદર શેર કરતા રહો.